नमस्ते विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। कलसुर गुजरातीमां पाठ बे मां आपणे गीतड़ू जोयुं, वार्ता वादळानी गम्मत। ते वार्ताने आधारे आपणे वातचीत प्रश्नना जवाब पण मैं तमने शीखवाड्या। साचुं होय त्यां खरुं अने खोटुं होय त्यां चोकड़ीनी निशानी करता पण मैं तमने शीखवाड़ी। एक ज शब्दमां उत्तर लखो ते पण आपणे जोई गया। હવે પાઠ બે માં આગળ અભ્યાસ તરફ વધીએ। પાઠ બે માં આગળ નીચેનામાંથી સાચા અર્થવાળા વાક્ય સામે ખરું કરો। હવે આ ત્રણ વાક્યો આપેલા છે, એમાંથી સાચા વાક્ય સામે આપણે ચોરસ બોક્સમાં ખરાની નિશાની કરવાની છે। એક, ગુલાબી ઠંડી હતી, તો ગુલાબી રંગની ચાદર ઓઢીને ઠંડી આવી હતી, મજા પડે એવી ઠંડી હતી, ખૂબ વધારે ઠંડી હતી। આ ત્રણ વાક્યોમાંથી સાચા અર્થવાળું વાક્ય છે મજા પડે એવી ઠંડી હતી। તેની સામે ખરું કરેલું છે મેં, જે તમને દેખાય છે તે તમારા પુસ્તકમાં કરી દેવાનું। હવે આગળ બે, સૂર્યોદય થયો, સૂર્યને લોકોની દયા આવતી હશે, સૂર્ય ઉગ્યો હશે, સૂર્ય અને ઉદયનો ઝઘડો થયો હશે, તો આમાં પણ સૂર્ય ઉગ્યો હશે એમાં આપણે ખરાની નિશાની કરવાની છે। તે વાક્ય સાચું છે, સાચા અર્થવાળું વાક્ય છે। ત્રણ, વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા। પવનના ધક્કાથી વાદળા ઝડપથી ખસતા હતા, વાદળા દોડતા હતા, પવનની ગાડી ખૂબ જ ઝડપથી ચાલતી હતી, તો વાદળા દોડતા હતા તેની સામે આપણે ખરું કરવાનું છે, જે મેં કરેલું છે તમને દેખાય છે। હવે આગળ વાક્યોને વાર્તા પ્રમાણે ગોઠવવા ક્રમ આપો। હવે આ વાક્યો આપેલા છે તેમાં મેં ક્રમ લખી દીધો છે, બરાબર તમને દેખાય છે તેવી રીતે તમારે ક્રમ લખી દેવાનો। વાક્યોને વાર્તા પ્રમાણે ગોઠવવા ક્રમ આપવાનો છે। વાર્તાના આધારે આડા અવળા વાક્યો આપેલા છે તેને સાચો નંબર આપી અને આપણે વાર્તાના ક્રમમાં ગોઠવવાનું છે। એક, કુકડો કુકડે કૂક કરતો હતો। જે મેં વાર્તા તમને પાઠ વાંચી અને સમજાવી તો આ વાક્યો તમને આડા અવળા આપેલા છે તે ક્રમમાં ગોઠવતા આવડે જ। બીજા નંબરમાં આવશે, બધા વાદળાએ કપડાં પહેર્યા। ત્રીજા નંબરમાં આવશે, સવાર થઈ। ચોથા નંબરમાં આવશે, વાદળા ખૂબ મોટા કાળા વાદળાની પાછળ ભેગા થઈ ગયા। પાંચમા નંબરમાં આવશે, વાદળા આકાશમાં દોડવા લાગ્યા। છઠ્ઠા નંબરમાં આવશે, વાદળાની આંખો ચમકવા લાગી। સાત નંબરમાં આવશે, વરસાદ વરસવા માંડ્યો। જે વાર્તાના ક્રમમાં આપણે ગોઠવી દીધા છે, મેં નંબર આપ્યા છે તમને દેખાય છે તેવી રીતે તમારા પુસ્તકમાં પણ નંબર આપી અને પૂર્ણ કરી દેવાનું। હવે આગળ આવું થાય ત્યારે તમને શું થાય તેનો ક્રમ ચોરસમાં લખો। હવે કૌંસમાં આપેલું જ છે, એક, વાવાઝોડું આવ્યું હોય એવું લાગે, બે, વરસાદ આવ્યો હોય એવું લાગે, ત્રણ, સૂર્યોદય થયો એવું લાગે, ચાર, વીજળી થાય એવું લાગે। હવે નીચે વાક્યો આપ્યા છે એ તે જોવાના છે અને ઉપરથી એક, બે, ત્રણ અને ચાર એ ક્રમ આપણે આપવાના છે। હવે એક, વાદળાના હાથીએ સૂંઢથી મોટા ફૂંફાડા કર્યા, તો શું આવશે? એક નંબર, વાવાઝોડું આવ્યું હોય એવું લાગે, બે, આકાશમાં મોટી ટ્યુબલાઇટ ચાલુ થઈ, તો શું આવશે? ત્રણ નંબર, સૂર્યોદય થયો એવું લાગે, ત્રણ, ગુસ્સે થઈ વાદળા ઝઘડ્યા, તો એક નંબર આવશે, વાવાઝોડું આવ્યું હોય એવું લાગે। ચાર, વાદળાઓએ દિવાળી ઉજવી, તો આપણે ચાર નંબર લેવાનું, વીજળી થાય એવું લાગે,
5. आखी धरती पर फैलाय एवडो फुवारो छोड्यो, तो 2 नंबर आवशे, वरसाद आव्यो एवुं लागे. 6. एक विशाल कार्यनी आज्ञाओए बरणीमां मीटिंग करी, शुं आवशे? 4 नंबर, वीजळी थाय एवुं लागे. 7. उपर कोईए मोटो नळ चालू कर्यो, तो 2 नंबर आवशे, वरसाद आव्यो एवुं लागे. हवे आगळ. 8. आकाशनी परीઓએ વાર ધોયા, તો એમાં આવશે 3 નંબર, સૂર્યોદય થયો એવું લાગે. બરાબર, મે નંબર આપી દીધા છે, તમને દેખાય છે તેવી રીતે તમારે પણ નંબર આપી અને પૂર્ણ કરી દેવાનું છે. ચાલો ગાઈએ ગીતડું, પેલા પંખીને જોઈ મને થાય, તેનો રાગ મેં તમને શીખવાડ્યો છે. હવે દરરોજ તમારે એકવાર ઘરે તે ગાવાનું અને તેનો રાગ શીખવાનો. રીડિંગ ક્રિકેટની રીતે વાદળાની ગમ્મત વાંચો, અને આ હું તમને અત્યારે કરાવી શકતી નથી. એ રીડિંગ ક્રિકેટની રીતે આપણે વાદળાની ગમ્મત વાંચવાની છે, એક રમત છે, તે રમવાની છે. પણ અત્યારે આ પરિસ્થિતિને લીધે તમે સ્કૂલમાં આવતા નથી, તો તે હું કરાવી શકતી નથી. આગળ, મોટેથી વાંચો, નાનકડો મેહુલ વરસાદ સાથે વાતો કરે છે. વરસાદભાઈ, ઓ વરસાદભાઈ, થોડી વાર રમવાનું અટકાવીને મારી વાત સાંભળો ને, કેમ છો તમે? આ બધા કહે છે કે વરસાદ પડે છે, તે હે તમને વાગતું નથી? હું પડું તો ખૂબ વાગે, તમે જમીન પર પડો છો ત્યારે સરસ અવાજ આવે છે, તમે તો જાત જાતના અવાજ કાઢી શકો છો. નળિયા પર પડો ત્યારે જુદો અવાજ, પતરા પર પડો ત્યારે ખનખન જેવો જાણે ઝાંઝરનો અવાજ, અને પાણીમાં પડો ત્યારે તો ટપ 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 તમને બારીના સરિયા પર ને ઝાડના પાંદડા પર ઝૂલતા મેં જોયા છે. સૂરજ દાદાનું અજવાળું તમારા પર પડે ત્યારે તો તમે મસ્ત સ્મિત કરો છો. અચ્છા, પણ એ તો કહો, તમે ક્યાંથી આવો છો? તમે મને ત્યાં લઈ જશો? હવે આ એક મોટેથી વાંચી વાર્તા છે, એના આધારે આપણે અહીંયા આ ફકરો આપેલો છે, એ ફકરાને આધારે આપણે અહીંયા વાક્યો બનાવવાના છે. જે મેં બનાવી દીધા છે તમને દેખાય જ છે, તેવી રીતે તમારે તમારા પુસ્તકમાં આમાં જોઈ અને લખી દેવાનું. બાળકોને વાક્ય કોને કહેવાય તેની સરળ સમજ આપવી. હવે વાક્ય કોને કહેવાય તેની સમજ હું તમને આપું છું. આ ફકરામાંથી તમને ગમતા 2 વાક્યોનું અનુલેખન કરો. વિદ્યાર્થી મિત્રો, વાક્ય કોને કહેવાય તેની હું તમને સમજ આપું. બરાબર, હવે જુઓ. એક કરતા વધારે શબ્દોને એ રીતે ગોઠવીએ કે જેમાંથી કંઈક અર્થ નીકળે, આવું બને તો તેને શું કહેવાય? વાક્ય કહેવાય. હવે વાક્યના અંતે પૂર્ણ વિરામ, આવું પૂર્ણ વિરામ, ઉદ્ગાર ચિહ્ન, આ ઉદ્ગાર ચિહ્ન કહેવાય, કે પ્રશ્નાર્થ ચિહ્ન, આને પ્રશ્નાર્થ ચિહ્ન કહેવાય, આવે છે અર્થ ન સમજાય એવા શબ્દોની મારા વાક્ય બનાવતી નથી. જો વાક્યને અંતે પૂર્ણ વિરામ, ઉદ્ગાર ચિહ્ન કે પ્રશ્નાર્થ આવે અને અર્થ ન સમજાય એવા શબ્દોની મારા વાક્ય બનાવતી નથી. જે વાક્યનો અર્થ આપણને સમજાય તે વાક્ય કહેવાય, અને ન સમજાય તે વાક્ય ન કહેવાય. હવે આગળ આ વાક્યો જુઓ. 1. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે. આ વાક્ય પૂર્ણ છે, એની અંતે આપણે પૂર્ણ વિરામ કરેલું છે, તો આને વાક્ય કહેવાય. 2. તમે ક્યાં ફરવા ગયા હતા, આની પાછળ પ્રશ્નાર્થ આવે છે, આ પણ વાક્ય કહેવાય. 3. વાહ કેટલી સરસ વાર્તા, આ ઉદ્ગાર ચિહ્ન છે.
आ बधा उपरना बधा वाक्यो छे। हवे जुओ, हवे आ जुओ। एक, हवे हूँ तमने वाक्य पूर्ण थतुं नथी, ते अधूरुं छे। बे, पप्पा घेर आव्या पण। त्रण, अमारी शालामां एक। आ त्रणे वाक्यो पूर्ण थता नथी। तो ઉપરના વાક્યોનો અર્થ પૂરેપૂરો સમજાતો નથી, તેથી એ વાક્યો ન કહેવાય। આ વાક્યોનો અર્થ પૂરેપૂરો સમજાતો નથી, એ અધૂરા છે, તો તે વાક્યો ન કહેવાય। હવે વાક્ય કોને કહેવાય તેની સમજ તમને મેં આપી, તમને ખબર પડી ગઈ હશે। હવે આગળ આ ફકરામાંથી તમને ગમતા બે વાક્યોનું અનુલેખન કરું। જે ફકરો મેં વાંચ્યો તેના આધારે આપણે અનુલેખન વાક્યોનું અનુલેખન કરવાનું છે। નાનકડો મેહુલ વરસાદ સાથે વાતો કરે છે। વરસાદભાઈ, ઓ વરસાદભાઈ, થોડી વાર રમવાનું અટકાવીને મારી વાત સાંભળો ને, કેમ છો તમે? આ બધા કહે છે કે વરસાદ પડે છે, તે હે તમને વાગતું નથી? તમે એ તો કહો, તમે ક્યાંથી આવો છો? આ બધા વાક્યો છે જે ફકરામાંથી મેં લખેલા છે। અત્યારે તમે આ પરિસ્થિતિને લીધે સ્કૂલમાં આવતા નથી, તો તે મેં લખીને તમને સમજાવ્યું છે। જો સ્કૂલમાં આવતા હોત તો હું તમને બોર્ડ ઉપર કરીને બતાવત। હવે આગળ જે વાક્ય હોય તેની પાછળ પૂર્ણ વિરામ મૂકો, ચોરસમાં છે લખો, વાક્ય ન હોય તેની પાછળ ચોરસમાં નથી લખો। આ ચોરસમાં ફરી જે વાક્ય હોય તેની પાછળ પૂર્ણવિરામ મૂકવાનું અને ચોરસમાં છે લખવાનું છે, અને વાક્ય ન હોય તેની પાછળ ચોરસમાં નથી લખવું, તેમ લખવાનું છે। જે વાક્ય પૂરું થાય, પૂરેપૂરું તમને સમજાય તો છે લખવાનું, અને ના સમજાય, એ વાક્ય ના સમજાય, અધૂરું લાગે તો નથી લખવાનું છે। હવે ઉદાહરણ આપેલું છે, અમને વાર્તા સાંભળવાની મજા પડી, તો એ પાછળ પૂર્ણવિરામ આવે, તો આ વાક્ય પૂરેપૂરું છે, તો તેની પાછળ છે લખવાનું છે। તેવી રીતે આગળ, એક, અમે રોજ સાંજે બાગમાં ફરવા, આ વાક્ય અધૂરું છે, તેનો અર્થ આપણને સમજાતો નથી, તો અહીંયા આપણે નથી લખવાનું, તે વાક્ય બનતું નથી, તેથી તે પાછળ આપણે ચોરસ બોક્સમાં નથી લખવાનું। બે, ઉનાળામાં તો અમને ખૂબ જ ગરમી, આ પણ વાક્ય અધૂરું છે, તો આપણે તેનો અર્થ સમજાતો નથી, તેથી તો નથી લખવાનું છે। ત્રણ, બધા વાદળા પાણી ભરીને આવ્યા, આ વાક્ય પૂર્ણ છે, તેની પાછળ આપણે પૂર્ણ વિરામ કરેલું છે, તો ચોરસ બોક્સમાં છે લખવાનું છે। ચાર, મારે એરોપ્લેનમાં બેસી દિલ્હી જવું છે, તો એ વાક્ય પૂર્ણ છે, એની પાછળ આપણે પૂર્ણ વિરામ કરવાનું છે, અને ચોરસ બોક્સમાં છે લખવાનું છે। પાંચ, દિલ્હી પહોંચી હું કુતુબ મિનાર જોવા, આ વાક્ય પૂરેપૂરું સમજાતું નથી, તો તેની પાછળ નથી લખવાનું છે। હવે આગળ આ સુંદર મજાનું એક ગીત છે, હવે એ ગીતનો રાગ હું તમને શીખવાડીશ, તમારે દરરોજ ગાવાનું, બરોબર? રીમ જીમ વરસી ફોરા, ધરતી પર તો આવ્યા છે, કોણે આ ફોરાના પગમાં જાજરિયા પહેરાવ્યા છે? રીમ જીમ વરસી ફોરા, ધરતી પર તો આવ્યા છે, કોણે આ ફોરાના પગમાં જાજરિયા પહેરાવ્યા છે? થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું, થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું, સાવટ બુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું, સાવટ બુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું, કોણ દેશથી આવે ફોરા, કોણ દેશ એ જાસે જી, કોણ દેશથી આવે ફોરા,
कौन देश ए जासे जी, जर हर जर हर सूरज तेजी, मरक मरक मर कासे जी, जर हर सूरज तेज, मरक मरक मर कासे जी, कौन तने मोकल तू फोरा, कौन तने बोलावे छे, कौन तने मोकल तू फोरा, कौन तने बोलावे छे, अलक मलक थी आवी पाछु, अलक मलक तू जावे छे, अलक मलक थी आवी पाछु, अलक मलक तू जावे छे। मजा आवी ने विद्यार्थी मित्रों, तमने पण ए राग आवडी गयो हशे। आ गीतना लेखक छे कांति कड़िया, आ गीत कांति कड़ियाए लखेल छे। हवे आ गीतनो राग मैं तमने शीखवाड्यो, हवे तेना विशे थोड़ी समजूती हुं तमने आपी दो। आगर रिमझिम वरसी फोरा, धरती पर तो आव्या छे, कोने आ फोराना पगमा जाजरिया पहेराव्या छे, फोराना पगमा जाजर पहेराव्या छे। बालक कहे छे के रिमझिम करता आ फोरा धरती पर आवे छे, आ फोराना पगमा जाजर कोने पहेराव्या छे, अने आ फोरा पगमा जाजर पहेरीने रिमझिम अवाज करे छे अने धरती पर आवे छे। थाय मने के दौड़ी दौड़ी आगर मा जई आवुं हुं, साव टबुकला ए फोराने खोबा मा लई आवुं हुं। बालक कहे छे के आ फोराना पगमा जाजर कोने पहेरावे छे, फोराने जोईने मने एवुं थाय छे के हुं दौड़तो आगर मा जाउं, आंगणा मा जाउं अने साव नाना नाना फोराने मारा खोबा मा झीली लउं अने घर मा लई आवुं। कोण देश थी आवे फोरा, कोण देश ए जासे जी, फोराने जोई बालकने थाय छे के आ फोरा कया देश थी आवे हसे अने कया देश हवे जासे। जरहर जरहर सूरज तेजे, मरक मरक मरकासे जी, बालक कहे छे के सूरज ना तेज थी आ फोरा जरहरे छे अने मरक मरक स्मित करे छे। कोण तने मोकलतू फोरा, कोण तने बोलावे छे, बालक कहे छे के आ फोराने कोण मोकलतू हसे अने कोण तेने बोलावतू हसे। अलक मलक थी आवी पाछू, अलक मलक तू जावे छे, आ फोरा अलक मलक थी आवे छे अने अलक मलक मां जाय छे। बालक ने आ बधु जोवानी खूब मजा आवे छे के रिमझिम वरसी फोरा धरती पर आवे छे, रिमझिम अवाज करता फोरा धरती पर पड़े छे अने फोराना पगमां जाजरनो अवाज आवे छे। बालक कहे छे के दौड़ी दौड़ी हुं आंगणामां जाउं अने आ नाना नाना फोराने हुं मारा खोबामां लई लउं। कया देशथी आवे छे आ फोरा अने कया देशमां ते जासे। जरहर जरहर सूरज तेजे, आ फोरा सूरजना तेजमां जरहर छे अने मरक मरक धीमू धीमू स्मित करे छे। कोण तने मोकलतू फोरा, फोराने कोण मोकलतू हसे अने तेने कोण बोलावे छे। अलक मलक थी आवे छे अने पाछा अलक मलक मां जाय छे। हवे आगर मोटे थी वाचो। एक फोरा, एक थोड़ा फोरा पड़ा अने छोकरा नहावा दौड़ी गया, आ वाचवानुं छे मोटे थी। बे नानकड़ो कीकु खुश थई गयो, कारण के एनी नानकड़ी हथेरी मां एने आछा वरसादना फोरा जील्या। बे टबुकला, एक टबुकला छोकराओ वरसादमां दौड़ा दौड़ी करता हता। बे छ મહિનાનો બકુડો બધાને એટલો વહાલો લાગતો કે એ ટબુકલા છોકરાને સૌ રમાડતા રહેતા। હવે આગળ વાતચીત, આ ગીતના આધારે આપણે વાતચીત કરવાની છે, પ્રશ્નોના જવાબ શીખવાના છે।
હવે એક આ ગીતની કઈ બે પંક્તિ તમને ખૂબ ગમી? તો આ ગીતની આ પંક્તિ મને ખૂબ ગમી. થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું, સાવ ટભુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું. બે, વરસાદ સાથે વાત કરવાની હોય તો તમે તેને શું કહો? તો વરસાદ સાથે વાત કરવાની હોય તો હું વરસાદને કહીશ કે તું મારો ભાઈબંધ થઈ જા અને મને ઊંચે આકાશમાં તારી પીઠ પર બેસાડી ફરવા લઈ જા. હવે આગળ ત્રણ, વરસાદ આવે ત્યારે તમે શું શું કરો છો? તો વરસાદ આવે ત્યારે હું બહાર મેદાનમાં દોડી જાઉં છું, વરસાદના ફોરા હથેરીમાં ઝીલું છું, દોડા દોડી કરું છું, વરસાદને થેન્ક યુ કહું છું. આ સવાલના બે રીતે જવાબ થાય. હવે એનો બીજી રીતે પણ જવાબ થાય. વરસાદ આવે ત્યારે અમે ઘરમાં જતા રહીએ છીએ, આંગણામાં પલળે એવી વસ્તુઓ હોય તે ઘરમાં મૂકી દઈએ છીએ, પાણીનો જ્યાં બંબો પડતો હોય ત્યાં તગારું કે ડોલ મૂકીએ છીએ. આ સવાલના આ બે રીતે અર્થ લખી શકાય. ત્રણ ચાર સોરી ચાર જો વરસાદના ટીપા તમને પોતાની પીઠ પર બેસાડીને ક્યાંક લઈ જવાનું કહે તો તમે ક્યાં જવાનું પસંદ કરશો? તો જો વરસાદના ટીપા મને તેની પીઠ પર બેસાડી ક્યાંક લઈ જવાનું કહે તો હું તેને પહાડની ટોચે લઈ જવાને કહીશ. પાંચ, વરસાદ પડે ત્યારે કેવો કેવો અવાજ આવે છે? તો વરસાદ પડે ત્યારે ધીમો વરસાદ પડતો હોય ત્યારે તમારા જેવો ધીમો અવાજ આવે છે, વધારે ઝડપથી પડતો હોય ત્યારે જાણે તાવડીમાં ધાણી ફૂટતી હોય તેવો તડતડ અવાજ આવે છે. આગળ સાચા વાક્યની સામે વાદળ દોરો અને ખોટા વાક્યની સામે વરસાદ પડતો હોય વાદળમાંથી તેવું દોરવાનું છે. જે મેં દોરેલું છે તમને દેખાય છે તેવી રીતે તમારા પુસ્તકમાં તમારે દોરી અને પૂર્ણ કરી દેવાનું. એક, વરસાદના ટીપા વરસતા વરસતા આવ્યા છે, તો તે સાચું, તો એની સામે આપણે વાદળ દોરવાનું, સાચું વાક્ય છે તો વાદળ દોરવાનું છે ચોરસ બોક્સમાં. બે, વરસાદના ફોરા નાના નાના છે તે પણ સાચું વાક્ય છે, તો વાદળ દોરવાનું છે. ત્રણ, નાના નાના ટીપા જરહર જરહર કરતા આવે છે, તો તે ખોટું વાક્ય, તો વાદળમાંથી વરસાદ પડતો હોય તેવું દોરવાનું છે. ચાર, ટીપા દોડી દોડીને આવે છે, તો તે પણ ખોટું વાક્ય છે, તો વાદળ દોરી તેમાંથી વરસાદ પડતો હોય તેવું દોરવાનું છે. પાંચ, વરસાદના ફોરા હસતા હસતા આવે છે, તે સાચું વાક્ય છે, તો ચોરસ બોક્સમાં આપણે વાદળ દોરવાનું છે. હવે આગળ મોટેથી ગાઓ, પંક્તિઓનું જીલગાન કરાવો. હવે આ પંક્તિનું જીલગાન કરવાનું છે એટલે ગાવાની છે. આપણે હું આગળ ગાઉં તમારે પાછળ, પણ તમે અત્યારે સ્કૂલમાં આવતા નથી તો અત્યારે હું ગાઈ તમને શીખવાડું તેવી રીતે તમારે ઘરે એકવાર તે ગાવાનું. બરાબર? થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું, સાવટ ભૂકલા એ ફોરાને ખોબામાં લઈ આવું. ચલો ફરી, થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું, સાવટ ભૂકલા એ ફોરાને ખોબામાં લઈ આવું. આ પંક્તિનું જીલગાન મેં તમને કરાવ્યું તેવી રીતે તમારે પણ ગાવાની. આનો અર્થ એમ થાય, નાનું બાળક કહે છે કે થાય મને દોડી દોડી, મને એવું થાય છે કે હું દોડી દોડીને આંગણામાં જાઉં અને સાવ નાના નાના એ ફોરાને મારા ખોબામાં લઈ અને મારા ઘરમાં લાવું. હવે આગળ અભિનય કરો, વિદ્યાર્થીઓને અત્યારે વરસાદ પડી રહ્યો છે એવું ધારવા કહો, ત્યારબાદ
વર્ગખંડની બહાર જઈ પોતપોતાના ખોબામાં વરસાદના ફોરાને ઝીલીને લઈ આવવા આવતા હોય તેવો અભિનય કરવા કહો. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે સ્કૂલે આવતા નથી તો આ હું તમને કરાવી શકતી નથી. વિદ્યાર્થી મિત્રો, જે તમને પુસ્તકમાં લખેલું દેખાય છે તે તમારે તમારા પુસ્તકમાં લખી અને પૂર્ણ કરી દેવાનું. આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી જ કરીશું. હવે પછીનો અભ્યાસ હવે પછીના તાસમાં જોઈશું. અસ્તુ, જય સ્વામિનારાયણ.